નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 2.5 જે છે એ ગણવાનું છે. ગઈકાલે આપણે ડાયપોલની સ્થિતિ ઊર્જા વિશેની બધી વાત કરી, એની થિયરી ભણ્યા અને એના વિશે એક્સ્ટ્રા ટોપિક એ ભણ્યા આપણે ગયા વિડીયો લેક્ચરમાં. આજે એને રિલેટેડ જે ઉદાહરણ છે, ઉદાહરણ 2.5 એની વાત કરીએ. ટેક્સ્ટ બુકમાં તમે રકમ એની વાંચી લેજો વ્યવસ્થિત, છતાં મેં અહીંયા એના મુદ્દાઓ લખ્યા છે. ઉદાહરણ 2.5માં ત્રણ પ્રશ્નો છે, ત્રણેયના આપણે વારાફરતી જવાબો મેળવવાના છે. એમાં પહેલો પ્રશ્ન એ જે તમને આપેલો છે એ પ્રશ્નમાં એવી રીતે કીધેલું છે કે બે વિદ્યુતભારો છે Q1 અને Q2, Q1 જે છે 7 માઇક્રોકુલમ છે, Q2 જે છે -2 માઇક્રોકુલમ છે. Q1 નો સ્થાન સદિશ જે છે -9.0.0 સેન્ટીમીટર છે, એટલે કે ઋણ એક્સ અક્ષ ઉપર આપેલો છે Q1. અને Q2 જે છે એનો સ્થાન સદિશ +9.0.0 સેન્ટીમીટર છે, એટલે કે ધન એક્સ અક્ષ ઉપર આપેલો. એટલે આકૃતિની ખાસ કોઈ આમાં જરૂર નથી, છતાં મેં દર્શાવેલું છે કે આ -9 સેન્ટીમીટર અંતરે, એટલે ઉગમ બિંદુની ડાબી બાજુ થયું એવું સમજી શકો તમે, અને આ જમણી બાજુ થયું. આ આપણે કેન્દ્રને ઉગમ બિંદુ તરીકે લઈ શકીએ. એટલે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે છે કેટલું થાય, 18 સેન્ટીમીટર થશે, કેમ કે એક ઋણ એક્સ અક્ષ ઉપર છે, એક ધન એક્સ અક્ષ ઉપર છે. તો પહેલા પ્રશ્નમાં આપણને મેળવવાનું કીધું છે સ્થિતિ ઉર્જા કેટલી થશે આ બંને વિદ્યુતભારો. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે આગળ ભણી ચુક્યા છીએ કે U = K Q1 Q2 / R થશે. તો સિમ્પલ આ સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે. K એટલે કુલંબ અચળાંક છે, કુલંબ અચળાંક આપણને યાદ હોવો જોઈએ 9×10⁹. Q1 ની કિંમત મૂકશું, Q2 ની કિંમત મૂકશું. મિત્રો Q2 ઋણ છે એટલે અહીંયા આપણે ઋણ મૂકવાનો છે, અને એનું સાદુરૂપ આપશો, અંતર મૂકો તમે નીચે R જે છે 18 સેન્ટીમીટર, એટલે એને મીટરમાં ફેરવવાનું ભૂલતા નહીં, એટલે 0.18 મીટર થશે. તો આ બધી કિંમત મૂકી અને સાદુરૂપ આપશો એટલે સ્થિતિ ઉર્જાનો જવાબ આવશે -0.7 જૂલ. એટલે આ તો બહુ સિમ્પલ છે, આ પહેલો જવાબ આપણને મળી ગયો સ્થિતિ ઉર્જા. હવે એમાં બીજો પ્રશ્ન છે B, કે આ બંને વિદ્યુતભારને અનંત અંતરે છૂટા પાડવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય. હાલમાં બંને વિદ્યુતભાર જે છે એકબીજાથી કેટલા દૂર છે, 18 સેન્ટીમીટર અંતર. તો હવે બંનેને આપણે અનંત અંતરે જુદા પાડવાના છે. તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા જે છે એ કેટલી થાય, 0 થાય. આપણે અગાઉ ભણી ગયા છીએ કે અનંત અંતરે સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા જે છે 0 લેવા, એટલે અનંત અંતરે સ્થિતિ ઉર્જા આપણે 0 લેવાની છે. તો આપણે એવું વિચારી શકીએ કે બંને જયારે એકબીજાથી 18 સેન્ટીમીટર અંતરે છે ત્યારે એની સ્થિતિ ઉર્જા -0.7 જૂલ છે, જેને આપણે પ્રારંભિક સ્થિતિ ઉર્જા ગણી શકીએ કે ભાઈ પ્રારંભમાં એની સ્થિતિ ઉર્જા એટલી છે. હવે બંને વિદ્યુતભારને અનંત અંતરે લઈ જઈએ, એટલે અનંત અંતરે અંતિમ સ્થિતિ ઉર્જા આપણે શું લઈ શકીએ, 0. હવે આપણે કાર્ય મેળવવું છે, તો કાર્ય બરાબર શું થશે, ડેલ્ટા યુ એટલે U2 - U1, U2 એટલે અંતિમ ઉર્જા, 0 -U1 એટલે પ્રારંભિક ઉર્જા, -માઇનસ શું થશે, પ્લસ, એટલે કાર્ય આપણને કેટલું મળશે, +0.7 જૂલ જેટલું. એટલે આ બીજા પ્રશ્નનો જવાબ થયો કે બંને વિદ્યુતભારોને અનંત અંતરે જુદા પાડવા માટે 0.7 જૂલ જેટલું કાર્ય કરવું પડશે. હવે ત્રીજો પ્રશ્ન એમાં જે છે એ આ રીતે તમને આપેલો છે કે આ બંને વિદ્યુતભારને E = A/1/R² બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો મૂકવામાં આવે તો તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થાય. જો અહીંયા મિત્રો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણને આવું આપેલું છે E = A/R², આવા વિદ્યુત ક્ષેત્રમાં આ બંને જે વિદ્યુતભાર છે એને મૂકવાના છે એટલા જ સ્થાને, આવી જ રીતે મૂકવાના છે, પણ આવા બાહ્ય ક્ષેત્રમાં. અને જયારે આપણે મૂકીએ એ ક્ષેત્રમાં તો ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી થશે તંત્રની, એ આપણને મેળવવાનું કીધું છે. એ જે છે અચળાંક છે, એની કિંમત તમને રકમમાં
આપેલી છે થોડુંક વધારે તમને સમજાય એટલા માટે મેં અહીંયા આકૃતિ દર્શાવેલી છે ધારો કે આ બાહ્ય ક્ષેત્ર છે આ દિશા જે છે e બરાબર a upon r square હવે આ બાહ્ય ક્ષેત્રની અંદર આ બે વિદ્યુતભારો જે છે q1 અને q2 આપણે એવું વિચારવાનું છે કે અનંત અંતરેથી લાવીએ છીએ અને q1 ને આ પહેલા બિંદુ પાસે આપણે ગોઠવવાનો છે કે જેનું કેન્દ્રથી અંતર 9 સેન્ટીમીટર છે બરાબર એવી જ રીતે q2 ને બીજા બિંદુ પાસે ગોઠવવાનો છે જેનું અંતર એ કેન્દ્રથી કેટલું છે 9 સેન્ટીમીટર છે એટલે કે પહેલાની જેમ જ ગોઠવણ આપણે પ્રાપ્ત કરવાની છે પણ આ ક્ષેત્રમાં એમ તો આ જવાબ આપણે મેળવવા માટે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જાવાળો કોન્સેપ્ટ યાદ કરવો પડશે એમાં આપણે શીખી ગયા છીએ કે બે વિદ્યુતભારોને આપણે બાહ્ય ક્ષેત્રમાં લાવવા હોય તો એની માટે સ્થિતિ ઉર્જા કઈ રીતે મેળવો તો એ જ કોન્સેપ્ટથી આપણે આ દાખલાનો જવાબ જે છે મેળવશું સૌ પ્રથમ આપણે શું કરશું q1 ને અનંત અંતરેથી આ પહેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય મેળવશું આપણે તો પહેલા q1 માટે કાર્યની ગણતરી કરીએ તો કાર્ય એટલે શું થશે વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન કયા વિદ્યુતભારને લાવીએ છીએ આપણે q1 ને એટલે q1 આવશે કયા સ્થાને લાવીએ છીએ તો કે પહેલા બિંદુ પાસે એટલે સ્થિતિમાન કોનું આવશે પહેલા બિંદુ એટલે મેં અહીંયા લખ્યું છે VR1 એટલે આ એવું દર્શાવે છે કે આ બાહ્ય ક્ષેત્રના લીધે પહેલા બિંદુ પાસે સ્થિતિમાન એટલે એનું સૂત્ર આમ થશે q1 VR1 હવે q1 જે છે એઝ ઇટ ઇઝ બાળકો હવે સ્થિતિમાનનું મારે સમીકરણ મૂકવું છે તો સ્થિતિમાન આપણે ભણી ગયા છીએ v બરાબર શું થાય e ઇન્ટુ r તો અહીંયા v ની જગ્યાએ આપણે શું મૂકીએ e ઇન્ટુ r એ કિંમત મૂકી દઈએ હવે e એટલે વિદ્યુત ક્ષેત્ર એનું સમીકરણ આપણને આપેલું છે રકમમાં e બરાબર શું થશે a ના છેદમાં r સ્ક્વેર તો અહીંયા e ની કિંમત આપણે મૂકીએ એટલે a ના છેદમાં r સ્ક્વેર માં આવશે હવે ઉપર નીચે જો r r કેન્સલ થશે એક એટલે છેદમાં એક r વધશે એટલે ફાઇનલી કાર્યના સમીકરણમાં શું મળ્યું આપણને q1 a r હવે q1 આપણને 7 માઇક્રો કુલમ આપેલું છે એ મૂકી દઈએ આપણે a જે છે એ આપણને રકમમાં આપેલું છે 9 ગુણ્યા 10 ની 5 ઘાત એટલે એ મૂકી દઈએ આપણે અહીંયા બરાબર સેમ એવી રીતે r જે છે એ મૂકી દઈએ આપણે તો r જે છે કેન્દ્રથી આ પહેલા બિંદુનું અંતર જે છે કેટલું થશે 9 સેન્ટીમીટર એટલે એને મીટરમાં ફેરવશો એટલે કેટલું આવશે 0.09 થશે તો આ સાદુરૂપ વાંચશો એટલે આ કાર્યની કિંમત તમને કેટલી મળશે 70 જૂલ મળશે હજી મિત્રો દાખલો પૂરો નથી થયો આપણો આ ફક્ત આપણે q1 ને લાવવા છે એટલે હવે જો q1 ને લાવવા માટે q1 અહીંયા પહેલા બિંદુ પાસે આવી ગયો અને q1 ને લાવવા માટે એટલું કાર્ય કરવું પડ્યું હવે આ તો સમજાઈ ગયું છે તમને એટલે અત્યારે ભૂસી નાખું છું હજી આગળ આપણે ગણવાનું છે એટલે એની ચર્ચા કરીએ હવે જો q1 વિદ્યુતભાર જે છે એ તો આ સ્થાને આવી ગયો હવે કયા વિદ્યુતભારને આપણે લાવવાનો છે q2 ને તો q2 ને હવે આપણે આ બીજા બિંદુ પાસે લાવવાનું છે એટલે કે q2 ને અનંત અંતરેથી બીજા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય q2 ને અનંત અંતરેથી બીજા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય તો એ કાર્યને આપણે W2 કહીએ તો કાર્ય એટલે વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન વિદ્યુતભાર કયો છે q2 છે બરાબર હવે કયા બિંદુએ લાવીએ છીએ આપણે બીજા બિંદુએ એટલે સ્થિતિમાન જે છે એ બીજા બિંદુનું આવશે પણ કોના લીધે આવશે તો કે આ બાહ્ય ક્ષેત્રના લીધે આ બાહ્ય ક્ષેત્રના લીધે બીજા બિંદુનું સ્થિતિમાન બરાબર એટલે VR2 આપણે લખ્યું
હવે જો તમને યાદ હોય તો આ બીજા બિંદુનું સ્થિતિમાન આપણે પહેલા વિદ્યુતભારના લીધે પણ લેવું પડે, કેમ કે હવે Q1 ની હાજરી છે આ ક્ષેત્રમાં, તો એના લીધે થતું કાર્ય આપણે મેળવવા માટે વિદ્યુતભાર તો Q2 જ આવશે, પણ હવે સ્થિતિમાન કોના લીધે આવશે, તો કે Q1 ના લીધે બીજા બિંદુ પાસે સ્થિતિમાન. તો હવે એને આપણે આવી રીતે દર્શાવશું V1 R2. એટલે આ શું કહેવા માંગે છે કે પહેલા વિદ્યુતભારના લીધે બીજા બિંદુ પાસેનું સ્થિતિમાન. તો હવે W2 બરાબર Q2. હવે અહીંયાની જેમ જ તમે અહીંયા VR1 ની જેમ કિંમત મૂકી છે E × R, પછી E ની કિંમત મૂકી છે A/R2, એટલે છેલ્લે શું વધ્યું, A ના છેદમાં R વધ્યું, એટલે આ પદનું સાદુરૂપ એવી રીતે જ આવશે. અહીંયા V ની જગ્યાએ તમે E × R મૂકો, પછી E ની કિંમત મૂકો A/R2, એટલે ફાઇનલી તમને મળશે શું, અહીંયા Q2A/R. અહીંયા Q1 હતું એટલે Q1 આવશે, અહીંયા Q2 છે એટલે Q2 આવશે. પ્લસ હવે Q2 ની વાત એમનમ V1 R2, V1 R2 એટલે પહેલા વિદ્યુતભારના લીધે બીજા બિંદુ પાસે સ્થિતિમાન. તેનું સમીકરણ આમ લખી શકો કે Q1 પહેલાના લીધે સ્થિતિમાન છે એટલે Q1 આવશે, અને બંને વચ્ચેનું અંતર. તો W2 બરાબર ફાઇનલ, હવે આમાં બધાની કિંમત મૂકી દો, Q2 જે છે એ -2 μC છે, એ જે છે 9×10⁵ જે છે, આર જે છે એ 0.09 મીટર જ આવશે, કેમ કે કેન્દ્રથી બીજા બિંદુનું અંતર 9 સેન્ટીમીટર છે, એને પણ આપણે મીટરમાં ફેરવવું પડશે. પ્લસ આગળ તમે ગોઠવીને લખો તો K Q1 Q2 R12 થશે. અને જો તમને યાદ હોય તો પહેલા પ્રશ્ન એ માં આપણે આનો જવાબ મેળવેલો છે, આ તંત્રની સ્થિતિ ઉર્જા જેવું થયું ને, ખાલી બે વિદ્યુતભારના, તો આ જવાબ આપણે મેળવેલું જ છે. અને જો તમે ઈચ્છો તો આમાં ફરીને કિંમત મૂકીને સાદુરૂપ આપી શકો છો, અત્યારે હું ખાલી ડાયરેક્ટ લખું છું બરાબર. તો W2 બરાબર આનું જો સાદુરૂપ તમે આપશો એટલે જવાબ આવશે -20, અને આનો જવાબ આપણને ખ્યાલ જ છે કેટલો આવશે, -0.7. હજી મિત્રો આ ફાઇનલ આપણો જવાબ નથી, એટલે કે ફાઇનલ આન્સર નથી. આપણને મેળવવાનું શું કીધું છે, આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવાની કીધી છે. હવે તંત્રની સ્થિતિ ઉર્જા જે છે એ કેટલી થાય, તો કે તંત્રમાં કરવા પડતા કાર્ય જેટલી થાય. એટલે હવે જો આપણે કુલ કાર્ય મેળવવું હોય, એટલે કે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મેળવવી હોય, જેને આપણે યુ કહીએ, તો એ કરેલા કાર્યના સરવાળા જેટલી થાય. એટલે આ બંને કાર્યનો તમારે શું કરવાનો છે, સરવાળો કરવાનો છે, એ તે તંત્રની શું થાય, સ્થિતિ ઉર્જા થાય. તો W1 જે છે એ કેટલું થશે, 70 બરાબર, W2 જે છે -20 -0.7. હવે આનું સાદુરૂપ તમે આપી દો એટલે મિત્રો તમને ફાઇનલ આન્સર જે છે એ મળી જશે, અને આ આન્સર લાવવાનું તમારી ઉપર છોડું છું. તો આ જે છે એ તમારું ઉદાહરણ 2.5 છે, જેમાં 3 પ્રશ્નોના આપણે જવાબ મેળવવાના હતા. ખાસ મહત્વનું તો આ ત્રીજો કિસ્સો વધારે હતો, પહેલા બે પ્રશ્નોમાં તો એટલું બધું અઘરું નહોતું. જો કોઈ પણ ડાઉટ કે કોઈ પ્રશ્ન હોય તો જેમ હું દરેક લેક્ચરમાં કહું છું એમ, તમે કોમેન્ટ બોક્સમાં કે આપણા વોટ્સઅપના ગ્રુપમાં નોટિફિકેશનમાં તમે મોકલી શકો છો મેસેજ દ્વારા.